16 વર્ષની દીકરીને કોઈ લઈ જાય છે ને પોલીસ પાસે, આ પિતા આજીજી કરે છે. પોલીસ સાંભળે આ પિતાની વાત, વેદના સમજે. જૂનાગઢની વાત, જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીનો મેળો યોજાય તેની માંગ કરાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો ગાંધીનગર પહોંચ્યા. આ વર્ષે શિવરાત્રી જૂનાગઢમાં ભવનાથનો મેળો યોજાય તેવી શક્યતાઓ છે. રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી પણ સકારાત્મક વલણ કહ્યું છે. 99% મેળો યોજાશે તેવી શ્રદ્ધા છે. સરકાર 2 દિવસમાં અંગે નિર્ણય લેવાની છે એ વાત પણ મંત્રીએ કરી છે. વર્ષોથી એક પરંપરા છે શિવરાત્રીના મેળાની, ત્યારે સીએમ સાહેબને આજે મળ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં લઈ અને 2 દિવસમાં નિર્ણય કરવાના છે, ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે અને શ્રદ્ધા છે કે આજુ વખતે આપણે મેળાનું આયોજન થશે તો બધાને ખૂબ ગમશે. અને ખાસ કરીને જ્યારે સંતો મહંતો જૂનાગઢના, એની પણ આજુ વખતે ખૂબ મોટા પ્રમાણમાં ઈચ્છા છે. સીએમ સાહેબ પાસે, પાટીલ સાહેબ પાસે અપેક્ષા છે, ત્યારે સીએમ સાહેબને અમે રજૂઆત કરી છે અને 2 દિવસમાં કહેવાના છે. પરંતુ મને સંપૂર્ણ રીતે શ્રદ્ધા છે કે આજુ વખતે શિવરાત્રીનો મેળો 99% થશે. સીઆર પાટીલ સાહેબને મળ્યા હતા, એ પણ પોઝિટિવ છે. અમારા પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણી અમારી સાથે જ આવ્યા હતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યા છે, એ પણ પોઝિટિવ છે. પણ 2 દિવસની અંદર કોરોનાની ગાઈડલાઈન નક્કી કરી અને પછી જાહેરાત કરશે.